उन्नति स्कूल वती सौ विद्यार्थी मित्रों ने जय श्री कृष्ण। धोरण 12 विषय एकाउंट एमां पार्ट पहेलो चैप्टर नंबर 6 भागीदारनी निवृत्ति के मृत्यु अने एमां आजे लेक्चर नंबर 2 मां सौ विद्यार्थी मित्रों नो ऑनलाइन एज्युकेशन में हार्दिक स्वागत छे। आपणे लेक्चर नंबर 1 मां चैप्टर नंबर 6 चालू कर दीधुं छे। ए चैप्टर नंबर 6 मां पेज नंबर 216 उपरनी थियरी मैं तमने समझावी थी। पेज नंबर 216 उपरनी थियरी कम्प्लीट थई गई छे। मैं तमने एमां अंडरलाइन करावानुं कीधुं। विभाग ए बी में पूछाय, बोर्ड में अत्यार सुधी पूछाय, एवो एको पण एवो आपणो कॉर्नरिंग प्रश्न पण रही न जावो जोईए। आपणी भाषामां कोई खूणा खाचेथी प्रश्न पूछवामां आवे तमने तो तमने आवडतो होवो जोईए, एवो न बने कि न आवडे। एटले अत्यारथी आपणे आपणने खबर छे कि आमांथी ए विभाग पूछावानो छे અને લોકલ એક્ઝામમાં બી વિભાગ પણ આવે। હવે આજે એમાં બે મુદ્દા પૂરા થઈ ગયા લેક્ચર નંબર 1 માં, એક પ્રસ્તાવના અને એક ભાગીદારની નિવૃત્તિના સંજોગો। હવે આપણે મુદ્દા નંબર 3 પેજ નંબર 217 ઉપર આજે લેક્ચર નંબર 2 માં આગળ વધીએ। મહત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો મેં લખ્યું છે, મુદ્દા નંબર 3 મહત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો। એમાં 6 મુદ્દા પેટા પ્રકાર પડ્યા છે, મેં બોર્ડ ઉપર લખેલા છે, પણ એની પહેલાં એને બે જે લીટી લખી ને એ બરાબર આપણે સમજી લઈએ કે જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામતો હોય। હવે પ્રવેશનું ચેપ્ટર નથી, હવે તમે મેન્ટલી માનસિક તૈયારી રાખજો કે આ નિવૃત્તિનું ચેપ્ટર છે। ભાગીદાર આવતો નથી, ભાગીદાર પેઢી છોડીને જાય છે। કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો જોઈ લઈએ આપણે કે દાખલા તરીકે પી ક્યુ અને આર આ ત્રણ ભાગીદારો અત્યારે વર્તમાનમાં એક પેઢી છે, એમાં ત્રણ ભાગીદારો છે, એમાં આર નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, તો હવે બાકીના ભાગીદારો વધે કોણ? પી અને ક્યુ। તો પી અને ક્યુ નામના ભાગીદારો નવી પેઢી ચલાવશે, એટલે કે બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે છે। બાકીના ભાગીદારો પી અને ક્યુ પેઢીનો ધંધો ચાલુ રાખે। માનો કે હવે ઈ ભાગીદારો એમ કે, માનો કે આર નામનો ભાગીદાર નિવૃત્ત થઈ જાય, તો બાકીના પી અને ક્યુ ભાગીદાર એમ કે ના આપણે પેઢીને જ ચલાવ્યો ભાઈ, હવે આપણે પેઢીનો ધંધો બંધ કરી દેવો છે। તો બાકીના ભાગીદારો પેઢીનો ધંધો જો ચાલુ રાખે ને તો નિવૃત્તિની તારીખે, અન્ડરલાઇન કરજો, કઈ તારીખે નિવૃત્તિ, આ આર નામનો ભાગીદાર કઈ તારીખે નિવૃત્તિ લે છે, એ નિવૃત્તિની તારીખે પેઢીના ચોપડામાં હિસાબો નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને લખવાની રહે છે। નીચેની બાબતો ધ્યાનમાં લેવી પડે, શું કરવા કરતી વખતે, કોઈ ભાગીદાર જ્યારે નિવૃત્ત થતો હોય ને ત્યારે તમારે ભાગીદારીના નિવૃત્ત ભાગીદારના નિવૃત્તિના હિસાબો લખવા પડશે અને નીચેની બાબતો ધ્યાનમાં લેવાની રહે છે। આ 6 બાબતો તમારે ધ્યાનમાં લેવી લઈને અને પછી નિવૃત્તિના હિસાબો લખવા પડશે, કેમ કે બાકીના ભાગીદારો શું કરે છે, પેઢી કન્ટિન્યુઅસ રાખે છે, પેઢી ચાલુ રાખે છે, બંધ કરતા નથી। જો પેઢી બંધ કરતી હતી તો એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન, તો ચેપ્ટર નંબર 7 આવી જશે, આના પછીનું ચેપ્ટર હલવા મળશે। પણ બાકીના ભાગીદારો જ્યારે ધંધો ચાલુ રાખે પી અને ક્યુ ત્યારે નિવૃત્તિના હિસાબો લખવા પડશે અને નીચે મુજબની 6 બાબતોને ફોલોઅપ થવું પડશે। નંબર 1, નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવી પડશે અને લાભના પ્રમાણની ગણતરી કરવી પડશે। જો એક શબ્દ એવો લાભના પ્રમાણની, આપણે લાભનું પ્રમાણ તો ચેપ્ટર નંબર 4માં શીખી ગયા, બોલો બધા લાભનું સૂત્ર, પહેલાં ત્યાગનું સૂત્ર આવડતું હોવું જોઈએ। ત્યાગ ક્યાં લાગુ પડે, તો કે ત્યાગ પ્રવેશના ચેપ્ટરમાં લાગુ પડે, અને લાભ ક્યાં લાગુ પડે, નિવૃત્તિના ચેપ્ટરમાં લાગુ પડે। જોજો હવે બેયને આપણે એપ્લાય કરવાના છે, આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા, આ તમારું ચેપ્ટર નંબર 5 છે, આ તમારું ચેપ્ટર નંબર 6 છે, એની આગળ આપણે ચેપ્ટર નંબર 4 ભણી ગયા, ભાગીદારી પુનર્ગઠન। તો પુનર્ગઠનમાં જ આપણને કહેવામાં આવ્યું હતું કે લાભ એટલે શું, લાભનું પ્રમાણ જોતું હોય તો નવો ભાગમાંથી જૂનો ભાગ બાદ કરવો પડે, પહેલાં નવો ભાગ અને એમાંથી જૂનો ભાગ બાદ કરવો પડે। તો પહેલાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરશું અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી કરશું, એટલે ચાલુ રહેતા ભાગીદારો દાખલા તરીકે પી અને ક્યુ ના લાભના પ્રમાણની ગણતરી કરશું, લાભના પ્રમાણની ગણતરી કરવી પડશે। નંબર 2 ઉપર પાઘડીની રકમ નક્કી કરવી પડશે અને જરૂરી હિસાબી અસરો આપવી પડશે। જો આમાં પણ પાઘડીનો પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ છે, જેમ પ્રવેશના ચેપ્ટરમાં આપણે પાઘડીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે નવો ભાગીદાર આવે પેઢીમાં ત્યારે પાઘડી કેટલી લાવે, જૂના ભાગીદારોને કેવી રીતે વેચે, ક્યાં પ્રમાણમાં વેચે, એ પ્રશ્ન થતો હતો ને, એ જ પ્રશ્ન એ નિવૃત્તિમાં પ્રશ્ન રહેશે કે નિવૃત્ત થતો ભાગીદાર છે આર, તો આરને આપણે પાઘડી આપી દેવી પડશે, પાઘડી લઈ જશે એ, તો જૂના ભાગીદારોએ આપવી પડશે પાઘડી, તો જૂના ભાગીદારો ક્યાં પ્રમાણમાં પાઘડી આપી, એટલે કે
पागड़ी रकम नक्की करवी पड़े और तेनी जरूरी हिसाबी असरो आपवी पड़े। नंबर त्रण मिलकतों पुनर्मूल्यांकन और जवाबदारी पुनः आकारणी करवी पड़े। ये तो आप चौथा चैप्टर में भणी गया। मिलकतों की किमत वधारवी घटाड़ी देवानी किमत वधारवी घटाड़ी आपणे ए जोई लीधुं। किंमत वधारवी एटले एरो अप थाय, किंमत घटाड़ी एटले एरो डाउन करवो। मिलकतमां थई शके अने देवामां थई शके ए तो आपणे चैप्टर नंबर 4 मां भणी गया के मिलकतनी किंमत वधारवी होय एना माटे आपणे पेशियल पुनर्मूल्यांकन खातुं बनावीए छीए। ए तो आपणे चैप्टर नंबर 5 मां करता हता एम ज छे आ वात। चैप्टर नंबर 5 अने चैप्टर नंबर 4 पछी एकत्रित अनामत अने नहीं वेचेल नफा के नुकसानी वेचणी ई तो चैप्टर नंबर आपणे 4 मां भणी गया। चैप्टर नंबर 5 मां भणी गया ई ज वस्तु पाछी तमारे अहीं करवानी छे। पछी नंबर 5 ऊपर निवृत्त थता के मृत्यु पामता भागीदार ने चूकवा पात्र रकम नक्की करवी। आपणे जे भागीदार निवृत्त थतो होय तो पेढ़ीमांथी केटली केटली वस्तुनो सरवाळो करीने एने आपशुं। एना भागनी पहेला तो मूड़ी दई देवी पड़े, न्यांथी शरूआत करवी पड़े। एना भागनी पागड़ी दई देवी पड़े, एना भागनो नफो दई देवो पड़े, एना भागनुं एकत्रित अनामत दई देवुं पड़े। जे कंई होय एना भागनुं पुनर्मूल्यांकन खातानो जे कंई नफो के नुकसान एवी दई देवुं पड़े। तो जे कंई पेटीमां अनामतो पड़ी बधी एना भागनी एने दई देवी पड़शे। तो निवृत्त थता के मृत्यु पामे, तो निवृत्त थतो होय के मृत्यु पामतो होय तो एने चूकवा पात्र रकम आपणे नक्की करशुं एटले पेएबल अमाउंट नक्की करवी पड़शे। अने नंबर 6 निवृत्त के मृत्यु पामता भागीदारनी लेणी रकमनी चूकवणी केवी करशुं, केवी रीते करशुं। एक प्रश्न आपणने आ थाय के जो भागीदार निवृत्त थतो होय अथवा मृत्यु पामतो होय तो आपणे एनी लेणी निकळती रकम छे ने ई केवी रीते चूकवशुं। आपणे रोकड़ेथी चूकवशुं, मानो कि पेटी पासे रोकड़ा पैसा नथी तो शूँ करशुं आपणे, एम ई प्रश्न थशे आपणे। एटले छेलो छठ्ठो प्रश्न छे ने ए तमारा माटे बहु अगत्यनो प्रश्न बनशे के निवृत्त के मृत्यु पामनार भागीदारने लेणी रकम केवी रीते चूकवे। रोकड़ा चूकवी शकाय, रोकड़ा न होय तो पेटी लोन तरीके राखी शके नवा पाका सरવૈયામાં। અત્યારથી તમને યાદી આપી દઉં, બે ઓપ્શન હોઈ શકે, રોકડા ચૂકવી શકાય અને રોકડા ન હોય તો નવી પેઢીમાં મૂડી દેવા બાજુ લોન તરીકે રાખી શકાય, અને થોડા ઘણા રોકડા ચૂકવી શકાય અને થોડી ઘણી લોન એ રાખી શકાય। ટૂંકમાં આ 6 મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના રહે છે। નીચેની બાબતો ધ્યાનમાં લેવાને રહે છે। ફરી વખત યાદી આપું, નવું પ્રમાણ તમારે ગણવું પડશે અને લાભના પ્રમાણની ગણતરી કરવી પડશે। પાઘડીની રકમ નક્કી કરવી પડે અને જરૂરી હિસાબી અસરો આપવી। જો પાઘડીનો પ્રશ્ન તો પ્રવેશમાં છે અને નિવૃત્તિમાં છે જ, તમે જે રીતે ટ્રીટમેન્ટ આપશો, જેવી રીતે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરશો એ રીતે ચેપ્ટર નંબર 5માં જે સમજાવો એને આધારે ચેપ્ટર નંબર 6માં પાઘડી આવશે। નંબર 5 મિલકતો દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું એ તો તમને ખબર જ છે, એકત્રિત અનામતો નહીં વેચાય, નફા નુકસાનની વહેંચણી કરવી એ ખબર જ છે, નિવૃત્ત કે મૃત્યુ પામતા ભાગીદારને ચૂકવા પાત્ર રકમ નક્કી કરવાની છે, અને છેલ્લે એ નક્કી થઈ જાય તો એની લેણી નીકળતી રકમ કઈ રીતે ચૂકવવી। આ 6 મુદ્દા એ પ્રશ્ન ઊભો થાય છે। ત્યાર પછી નંબર 4 ઉપર એક આ તમને યાદી આપી દો, ખાસ આ જોઈ લેજો, આટલું તમે જોશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે પ્રવેશના ચેપ્ટરમાં આપણે શું કરતા હતા અને નિવૃત્તિના ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે। દાખલો આપણે 8 માર્કનો પૂછાશે અને 32મો નંબર ફરજિયાત દાખલો હશે આ, પ્રવેશમાં 8 માર્કનો દાખલો, નિવૃત્તિમાં 8 માર્કનો દાખલો। તો પ્રવેશના ચેપ્ટરમાં કઈ રીતે આગળ વધ્યા હતા તો જુઓ, પ્રવેશના ચેપ્ટરમાં આપણે ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હતા, આપણે જરૂર પડે, કેમ કે નવો ભાગીદાર આવતો હોય ત્યારે પાઘડીની વહેંચણી જૂના ભાગીદારો વચ્ચે ક્યાં પ્રમાણમાં કરવી તો કે ત્યાગના પ્રમાણમાં। પ્રવેશના ચેપ્ટરમાં ભાગીદાર આવે છે, જુઓ પ્રવેશના ચેપ્ટરમાં ત્યાગના પ્રમાણની ગણતરી કરવી પડે, તો નિવૃત્તિના ચેપ્ટરમાં શેની ગણતરી કરવી પડે, લાભના પ્રમાણની ગણતરી કરવી પડે। પ્રવેશના ચેપ્ટરમાં ભાગીદાર પેઢીમાં આવે છે એટલે એક ભાગીદાર વધે છે, +1 થાય છે, જ્યારે નિવૃત્તિમાં ભાગીદાર પેઢીમાંથી જાય છે એટલે એક ભાગીદાર ઘટે છે। પછી અહીંયા પ્રવેશમાં નફામાં ભાગ મળે છે, નવો ભાગીદાર આવે એટલે સીધું શું થાય, નફામાં ભાગ મળે, એ નફામાં ભાગ કોણ આપે, જૂના ભાગીદારો આપે। જ્યારે નિવૃત્તિના ચેપ્ટરમાં નફા ભાગ છોડીને જાય છે, માનો કે મારો પેઢીમાં 25% ભાગ છે અત્યારે અને હું પેઢીમાં નિવૃત્તિ લઈ લઉં છું તો હું મારો 25% ભાગ મૂકીને જાઉં છું, એ મૂકીને જાઉં ને એ ભાગ જૂના બીજા ચાલુ રહેતા ભાગીદારો વેચી લેશે। ત્યાર પછી અહીંયા પાઘડી લાવે છે, પ્રવેશના ચેપ્ટરમાં શું હોય, પાઘડી લાવે છે, જ્યારે નિવૃત્તિના ચેપ્ટરમાં પાઘડી તેના ભાગની રકમ લઈ જાય છે। હું નિવૃત્ત થતો હોય તો પેઢીમાંથી મારા ભાગની પાઘડી મારે લઈ લેવાની હોય, લઈ આવવાની નથી મારે લઈ જવાની છે, પ્રવેશમાં લાવવાની હોય
અને નિવૃત્તિમાં પાઘડી તેના ભાગની લઈ જવાની છે। ત્યાર પછી પ્રવેશના ચેપ્ટરમાં તમારે ત્યાગનું પ્રમાણ શોધવા માટે ત્યાગનું સૂત્ર બોલો તો કે ત્યાગ બરાબર જૂનો માઇનસ નવો, જૂનામાંથી નવો બાદ કરો એટલે તમને ત્યાગ મળે। જ્યારે નિવૃત્તિમાં તમારે લાભના પ્રમાણની જરૂર હોય તો લાભ બરાબર લાભનું સૂત્ર, ત્યાગનું સૂત્ર હોય ને એની વિરુદ્ધ, ત્યાગ બરાબર જૂન તો લાભ બરાબર નજૂ, ન એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ। અને છેલ્લે નવો ભાગીદાર આવતો હોય તો ત્યારે તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે। નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો જૂનો ભાગ હોય ને એ જૂના ભાગમાંથી શું બાદ કરો તો તમને નવો મળી જાય ત્યાગ। જૂના ભાગમાંથી તમે ત્યાગ બાદ કરો એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જાય, કોનું? જૂના ભાગીદારનું। જ્યારે નિવૃત્તિના ચેપ્ટરમાં શું હોય, તમારે નવું પ્રમાણ જોતું હોય ને ચાલુ રહેતા ભાગીદારનું, તો શું કરવું પડે? જૂના ભાગમાં તમારે લાભ ઉમેરવો પડે। જે જૂનો ભાગ હોય ને એમાં લાભ જે એને થયો હોય ને જૂના ભાગીદારને, એ જૂના ભાગની અંદર લાભ તમે ઉમેરો ને એટલે બંને ચાલુ રહેતા ભાગીદારનો તમને નવું પ્રમાણ મળી જાય। આ બેયનો આટલો ડિફરન્સીસ છે, આ પ્રવેશનું ચેપ્ટર નિવૃત્તિ ચેપ્ટર, આટલું તમે સમજો ને તો તમને ખ્યાલ આવશે। હવે આપણો મુદ્દા નંબર મેઇન 4 ઉપર આગળ વધું છું। મુદ્દા નંબર આપણો 4 છે, નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી, એક ચોથો મુદ્દો છે, પેજ નંબર 217 ઉપર છે। નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી કરવી પડશે। તો લાભનું તમને સૂત્ર આવડતું હોવું જોઈએ, એક સૂત્ર યાદ રાખવું પડશે તમારે, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, અને નફા નુકસાનનું નવું પ્રમાણ કઈ નહીં પણ અમે, જોકે નવો ભાગ બરાબર જૂનામાં તમારે લાભ ઉમેરવાનો છે। અહીંયા જૂનામાંથી ત્યાગ બાદ કરતા હતા એટલે તમને નવું પ્રમાણ મળતું હતું, અહીંયા જ્યારે જૂનામાં તમારે નવો ભાગ ઉમેરશો લાભ ઉમેરશો ને એટલે તમને નવું પ્રમાણ મળશે। તો જ્યારે મુદ્દા નંબર 4માં બરાબર ધ્યાન આપજો, શાંતિથી સાંભળજો, પેન્સિલ ભેગી જ હોવી જોઈએ। જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે, ફરી વખત ઈની વાત એને દોહરાવી છે કે એ અને બી ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે ને સી નામનો ભાગીદાર નિવૃત્ત થાય, તો બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો ચાલુ રહેતા ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવે છે। આ ચાલુ રહેતા ભાગીદારો દાખલા તરીકે પી અને ક્યુ, આર નામનો ભાગીદાર નિવૃત્તિ લઈ લે છે અને બાકીના ભાગીદારો પી અને ક્યુ છે, તો એ પેઢીનો ધંધો ચાલુ રાખે તો બાકીના ભાગીદારો જે ચાલુ રહે છે દાખલા તરીકે પી અને ક્યુ, એમનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડશે, કોને? ચાલુ રહેતા ભાગીદારનું। તે જ રીતે નિવૃત્ત થતા ભાગીદારનો નફામાં ભાગ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય છે, અંડરલાઇન કરજો, નિવૃત્ત થતા ભાગીદારનો નફામાં ભાગ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય છે। એટલે આ રીતે કે જૂનો ભાગ હોય, જૂનો ભાગ એની અંદર શું ઉમેરી દેવામાં આવે છે તો કે લાભ, તમે લાભ ઉમેરી દો ને એટલે નવો પ્રમાણ મળી જાય છે, નવો ભાગ મળે, પણ ચાલુ રહેતા ભાગીદારનું નવું પ્રમાણ તમારે જોતું હોય તો બેયનો જૂનો ભાગ તો હશે જ, જૂનો ભાગ ન હોય તો સરખે હિસ્સે હશે, તો જૂના ભાગની અંદર તમારે લાભ ઉમેરી દેવાનો એટલે નફામાં ભાગ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે। માનો કે હું એક ભાગીદાર છું, મારો પેઢીમાં અત્યારે 20% ભાગ છે અને હું નિવૃત્તિ લઈ લઉં છું, તો 20% ભાગ છે ને એ 20% ભાગ ચાલુ રહેતા ભાગીદારો પી અને ક્યુ કયા પ્રમાણમાં વહેંચી લે છે? મારી પાસે મારો 20% ભાગ જૂના ભાગીદારો લઈ લેવાના છે, ટૂંકમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, તેથી તેમનું લાભનું પ્રમાણ અસ્તિત્વમાં આવે છે। લાભનું પ્રમાણ તમારે જોશે કે કયા પ્રમાણમાં વહેંચે છે। હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કેવી રીતે કરવામાં આવે તે સમજીએ। તો જો એને લખ્યું છે કે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કઈ રીતે કરવી, તો કે એક ભાગીદારના નિવૃત્ત થવાને કારણે, દાખલા તરીકે આર નામના ભાગીદારનું નિવૃત્ત થવાને કારણે તેના ભાગનો, તેનો નફાનો ભાગ બાકી ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય, આટલું યાદ રાખજો। માનો કે મારો 20% ભાગ છે અત્યારે, તો આ 20% ભાગ ચાલુ રહેતા ભાગીદારો પી અને ક્યુ વચ્ચે વહેંચાય છે, એટલે કે તેમને લાભ થાય છે, ચાલુ રહેતા ભાગીદારોને લાભ થાય છે, પીને કેટલો લાભ થયો, ક્યુને કેટલો લાભ થયો, તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું જરૂરી બને છે। તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે નક્કી કરવું પડશે। જુઓ,
તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું જરૂરી જ બને છે. ચાલુ રહેતા ભાગીદારોના જૂના ભાગમાં તેમને મળતો લાભ ઉમેરતા તેમનો નવો ભાગ મળે છે. તો કે નવો ભાગ કેવી રીતે મળે? પહેલાં તો લાભનું સૂત્ર, તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આપણે ચેપ્ટર નંબર 4માં શીખી ગયા આ વાત, યાદ હોય તો ચેપ્ટર નંબર 4માં, કે લાભનું સૂત્ર બોલો. તો કે લાભનું સૂત્ર જૂનામાં નવામાંથી જૂનો બાદ કરો એટલે તમને લાભ મળે, એના આપણે દાખલા શીખી ગયા 3-3 માર્કવાળા. હવે આને આધારે તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ જોતું હોય તો શું કરવું પડે એમ? તો કે આ જે જૂનો ભાગ છે ને, તમારે નવો ભાગ જોતો હોય તો જૂનો ભાગ અહીં માઇનસમાં છે બરાબરની જમણી બાજુ, તો એને બરાબરની ડાબી બાજુ લઈ લ્યો. તો કે અહીંયા આવશે જૂનો ભાગ પ્લસ એમાં શું ઉમેરી દેવાનું? લાભ. બરાબર શું આવે? તો કે નવો ભાગ. તો કે નવો ભાગ કઈ રીતે બન્યો? તો કે નવો ભાગ બરાબર જૂના ભાગમાં આ રીતે પણ લખી શકાય, જૂના ભાગની અંદર શું ઉમેરવાનું? લાભ ઉમેરી દેવાનો છે. મેઇન આપણું સૂત્ર છે આ, એ સૂત્ર ઉપરથી મેં તમને બનાવી દીધું નવો ભાગ. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ, એ બરાબરની ડાબી બાજુ આવી ગયા એટલે પ્લસ થઈ ગયા. આ નવો ભાગ એમ નમ રાખ્યો મેં અને આમાં ઉમેરી દીધો, ટૂંકમાં લાભ એમાં ઉમેરી દીધો એટલે નવો ભાગ બની ગયો જૂનો ભાગ પ્લસ લાભ. જો એને નીચે સૂત્ર આપ્યું, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ, અને લાભનું સૂત્ર આપ્યું નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ટૂંકમાં આટલું તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવો પડશે, અંડરલાઈન કરી લેજો, વિભાગ એ બીમાં કામ લાગશે. નવો ભાગ કઈ રીતે મળે અને લાભ કઈ રીતે મળે, લાભનું સૂત્ર યાદ હોવું જોઈએ અને નવો ભાગ શોધ વખતે આવડવું જોઈએ. નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી નીચે દર્શાવ્યા પ્રમાણેના સંજોગો અનુસાર કરી શકાય. એમાં 4 સંજોગો છે. તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો એવા 4 સંજોગો એને આપ્યા છે. નંબર 1 ઉપર ગયા તો એમ કીધું કે જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ, બરાબર સમજો, લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલ ન હોય, એટલે કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવતું હોય. હવે આપણે અહીંયા એક્સ વાય અને ઝેડ નામના ભાગીદાર લઈ લઈએ તો આ એક જૂની પેઢી છે, એમાં 3 ભાગીદારો છે, એમાં નફા નુકસાનનું પ્રમાણ અત્યારનું 3:2:1 છે. બરાબર સમજો, નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. હવે એમાં ઝેડ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તમને દાખલાની રકમમાં કાંઈ કીધું જ નથી, તમે દાખલો ગણો છો બરાબર. તો તમને ચાલુ રહેતા ભાગીદાર હવે કોણ છે? તો કે એક્સ અને વાયનું નફા નુકસાનનું પ્રમાણ જણાવો. તો જો કાંઈ ન કહે ને તો આ એક ભાગ છે ને તમારે ડ્રોપ કરી નાખવાનો છે એટલે ઢાંકી દેવાનો. એક ભાગ તમે ઢાંકી દો એટલે બાકી હું વધ્યું 3:2. ભાગીદારો કોણ વધ્યા? એક્સ અને વાય. ચાલુ રહેતા ભાગીદારો એક્સ વાય વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કાંઈ ન કહે ને તો આ નફા નુકસાનનું પ્રમાણ 3:2 ગણાશે. બસ વાત પૂરી થઈ ગઈ. આ નવું પ્રમાણ કહેવાય, નવું કહેવાય અને લાભનું કહેવાય. જો કાંઈ ન કહે ને દાખલામાં તો આ જૂનો ભાગ એ જ નવો ભાગ બની જાય છે. બરાબર છે, નવું બની જાય અને લાભનું પ્રમાણ બની જાય, એટલે કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે. નંબર 2, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલ હોય. નંબર 2 ઉપર શું કીધું એને? એવું બને જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભ નો ભાગ આપેલ હોય. વર્તમાનમાં જે ભાગીદારો ચાલુ ભાગીદારો છે એટલે કે દાખલા તરીકે એક્સ અને વાય, એ ચાલુ રહેતા ભાગીદારને થતા લાભનો ભાગ આપેલો હોય, એટલે કે જૂનો ભાગીદાર જે પોતાનો ભાગ મૂકતો ગયો 3×2=5×1=6, કુલ ભાગ કેટલો થાય? એટલે જૂનો નિવૃત્ત થતો ભાગીદારનો ભાગ કેટલો? તો કે 1/6 1/6 જે ભાગ મૂકતો જાય છે એ જૂના ભાગીદારોએ ક્યાં પ્રમાણમાં લીધું? એ ત્યાં લાભનું પ્રમાણ તમને આપી દેવામાં આવે, લાભનો ભાગ આપી દેવામાં આવે. નંબર 3, જ્યારે ચાલુ રહેતા ભાગીદારને થતા લાભનું પ્રમાણ આપી દેવામાં આવે, એટલે કાં લાભ આપી દેવામાં આવે કાં લાભનું પ્રમાણ આપી દેવામાં આવે, લાભનું પ્રમાણ આપી દેવામાં આવે. અને નંબર 4, જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ દાખલામાં ભેગું થાય, તો જો બે પ્રમાણ તમને આપવામાં આવે, જૂનું પ્રમાણે આપે નવું પ્રમાણે આપે, તો એના આધારે તમને શું મળી જાય? લાભ મળી જાય. ચાલુ રહેતા ભાગીદારોએ ક્યાં પ્રમાણમાં લાભ લીધો? મેઇન પ્રશ્ન એક જ છે આપણો, કે જે નિવૃત્ત થાય છે ભાગીદાર દાખલા તરીકે ઝેડ, એને આપણે પાઘડી ચૂકવવી પડશે.
એ જૂના ચાલુ રહેતા ભાગીદારો ક્યાં પ્રમાણમાં ચૂકવશે? તો જેને જેટલો લાભ લીધો એ પ્રમાણમાં ચૂકવવી પડશે. એટલે કે નફા નુકસાનનું જૂનું પ્રમાણે આપે અને નફા નુકસાનનું નવું પ્રમાણે દાખલામાં આપે. તો તમે નવામાંથી જૂનું બાદ કરી નાખો એટલે તમને ગેઇન એટલે લાભ મળશે. પછી એમ કહે છે કે હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણની વિગતવાર આપણે ચર્ચા કરીએ. હવે ઉદાહરણ એક તરફ જઈએ પહેલા નંબર એક ઉપર આવ્યા આપણે, તો કે જૂનું પ્રમાણ અહીંયા પહેલેથી પાછું, તો કે જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવામાં આવે. એટલે આ વસ્તુ છે, જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવામાં આવે. જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકીના ભાગીદારો ક્યાં પ્રમાણમાં વહેંચશે તે આપેલું ન હોય. બરાબર સમજો, હજી ઉદાહરણ એક આવે પહેલાં આપણે ચાર લીટી બરાબર સમજી લે, હજી વાર છે. નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ એટલે દાખલા તરીકે 1/6 એ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકીના ભાગીદારો એટલે કે એક્સ અને વાય ક્યાં પ્રમાણમાં વહેંચશે તે આપેલ ન હોય, ત્યારે એવું માનવામાં આવે છે, એવું આપણે માની લેશું કે કોઈ ભાગીદારની નિવૃત્તિ પછી, કોઈ ભાગીદાર નિવૃત્તિ લઈ લે એ પછી ચાલુ રહેતા ભાગીદારો એટલે ચાલુ રહેતા ભાગીદારો એક્સ અને વાય બાકીના ભાગીદારો ચાલુ રહેતા બાકીના ભાગીદારો ભવિષ્યમાં તેમના જૂના પ્રમાણમાં જ નફા નુકસાનની વહેંચણી કરવાનું ચાલુ રાખે. એટલે કે બાકીના ભાગીદારો જે વૈધા એક્સ અને વાય એ એક્સ અને વાય તેમના જૂના પ્રમાણમાં જ નફા નુકસાનની વહેંચણી કરવાનું, એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ એ જ રહેશે, આ આંકડા જ રહેશે, તઈ જેમ બે જ ચાલુ રાખશે. એટલે કે નફા નુકસાનની વહેંચણી કરવાનું ચાલુ રાખે, અર્થાત તેમનું જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. અંડરલાઇન કરી લેજો, જ્યારે દાખલામાં તમને કાંઈ કહેવામાં ન આવે કે ક્યાં પ્રમાણમાં વહેંચશે, ત્યારે તમારે એવું માની લેવાનું છે કે જે આ આંકડા છે ને એ 3-2 આંકડા, એ જ આંકડા તમારે નવી પેઢીમાં, આ નવી પેઢી બની ગઈ કોની, એક્સ અને વાય વચ્ચેની, તો કે તેમનું જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. અંડરલાઇન કરી લેજો, આ સંજોગોમાં ભાગીદારની નિવૃત્તિ વખતે આપેલા જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ રદ કરતા, બરાબર સમજો, સાવ સહેલું ફાસ્ટ ઇઝી. આ સંજોગોમાં કરવાનું શું? તો કે ભાગીદારની નિવૃત્તિ વખતે આપેલા જૂના પ્રમાણમાંથી, એટલે આપેલું આ જૂનું પ્રમાણ છે 3-2-1, જૂની પેઢીમાં 3 ભાગીદારો હશે, નવી પેઢીમાં 2 ભાગીદારો હશે, એને જ નિવૃત્તિ કહેવાય. એક ભાગીદાર વયો જશે, ઘટી જશે, એટલે સમજી લેવાનું બાકીના 2 ભાગીદારો પેઢી ચાલુ રાખશે. તો આ જે ભાગ છે ને 1/6 એ ચાલુ રહેતા એ જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ રદ કરતા, એટલે ભાગ રદ કરી નાખવા, ભાગ રદ કરતા ચાલુ ભાગીદારો વચ્ચે, ચાલુ ભાગીદારો એટલે એક્સ અને વાય વચ્ચે જે જૂનું પ્રમાણ હતું, એટલે કે 3-2 જે રકમ આંકડા હતા, જે જૂનું પ્રમાણ હતું તે જ હવે નવું પ્રમાણ બને છે. એટલે કે તે જ હવે 3-2 બની જશે. આ જૂનામાં આંકડા હતા, આ નવામાં આંકડા આવી ગયા. આ જૂની ભાગીદારી છે, આ નવી ભાગીદારી છે. જૂની પેઢીમાં 3 ભાગીદારો હતા, નવી પેઢીમાં 2 ભાગીદારો હશે, કેમ કે 1 ભાગીદારે નિવૃત્તિ લઈ લીધી. ટૂંકમાં આ થિયરી એટલું જ કહેવા માગે છે, ઉદાહરણ એક આવે પહેલાં, કે કાંઈ પણ દાખલામાં તમને સૂચના ન હોય ને કે નવી પેઢીમાં નફા નુકસાનનું નવું પ્રમાણ આ એક્સ અને વાય વચ્ચે શું રહેશે, ત્યારે તમારે આ એક ભાગ રદ કરી નાખો. નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ રદ કરતા બાકી વધે ને એ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ છે ને તે જ નવું પ્રમાણ બને છે. હવે આપણે ઉદાહરણ એક તરફ આગળ વધીએ અને થિયરી તરફ આગળ વધીએ. તો હવે આપણે થિયરી છે ને એ પછી આપણે રીત નંબર એક ચાલુ કરીશું. ટૂંકમાં આજે આપણે 217 ઉપર જે ઉદાહરણ એક ઉપરની થિયરી છે ને ત્યાં સુધી થિયરી રાખીએ છીએ. હવે એ થિયરી તો તમારે કંઈ ઉતારવાની નથી, લેક્ચર નંબર 1 મેં ખાલી થિયરી જ લીધી છે, એમાંય કાંઈ ઉતારવાનું નથી. હોમવર્કમાં લેક્ચર નંબર 2 એમાંય કાંઈ ઉતારવાનું નથી, ખાલી સમજવાનું હતું, અંડરલાઇન ખાલી કરતા ગયા હતા વિભાગ એ બી. અને હવે આપણે રીત નંબર 1 તરફ આગળ વધીએ, એટલે ઉદાહરણ 1 તરફ આગળ વધવું છે. તો એ હવે આપણે લેક્ચર નંબર 3 ઉપર જશે. આજનો આપણો આ લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે.